બનાસકાંઠાની જીવાદોરી સમાન ગણાતો બનાસકાંઠાના દાંતીવાડા ડેમની જળસપાટીની વાત કરવામાં આવે તો દાંતીવાડા ડેમમાં હાલ કુલ 33% જેટલું દાંતીવાડા ડેમમાં પાણીનો જથ્થો છે. ડેમની કુલ જળસપાટી 574.5 છે, જેની સામે ભયજનક સપાટી 604 ફૂટ છે. અને દાંતીવાડા ડેમમાંથી નહેર મારફતે ડીસા સહિત પાટણના ગામોમાં પિયત માટે 110 જેટલા ગામોને 752 ક્યુસેક પાણી આપવામાં આવી રહ્યું છે. તેમજ જૂથ યોજના દ્વારા પણ 87 જેટલા ગામમાં પીવાનું પાણી દાંતીવાડા ડેમમાંથી અત્યારે આપવામાં આવી રહ્યું છે. ત્યારે આજે દાંતીવાડા ડેમની શુભેચ્છક મુલાકાત દરમિયાન ગુજરાતના વેરહાઉસિંગ કોર્પોરેશનના પૂર્વ ચેરમેન મગનલાલ માળી પણ દાંતીવાડા ડેમમાં 33% પાણીને લઈને ઉનાળો આકરો સાબિત થાય તો નવાઈ નહીં તેવી વાત બીકેન સેના સાથે કરી હતી. બનાસકાંઠાની જીવાદોરી સમાન ગણાતો બનાસકાંઠાનો જે દાંતીવાડા ડેમ છે, ત્યારે કહી શકાય કે દાંતીવાડા ડેમમાં માત્ર ને માત્ર 33% જેટલું પાણી હાલમાં દાંતીવાડા ડેમમાં જ બચ્યું છે. ત્યારે નહેર મારફતે ડીસા સહિત પાટણ વિસ્તારમાં હાલમાં નહેર મારફતે પાણી આપવામાં આવી રહ્યું છે, સહિત વિવિધ વિસ્તારોમાં ગ્રામીણ યોજના દ્વારા પણ જૂથ યોજના દ્વારા ગ્રામીણ લોકોમાં પણ પાણી પહોંચાડવાનું કામ કરી રહી છે. દાંતીવાડા ડેમ મારફતે અહીંયા પાણી આપવામાં આવી રહ્યું છે. ત્યારે આપણી સાથે ગુજરાત વેરહાઉસિંગ બોર્ડના ચેરમેન મગનલાલ માળી છે, એમની સાથે સીધો જાણવાનો પ્રયત્ન કરીશ. સાહેબ, દાંતીવાડા ડેમની મુલાકાતે છો અને દાંતીવાડા ડેમમાં માત્ર ને માત્ર 33% જેટલું જ પાણી છે, અને શું કહેશો, ઉનાળો કેવો સાબિત થઈ શકે છે? ચોક્કસ કે ગઈ વખતે ઓછા વરસાદના હિસાબે આપણને દાંતીવાડા ડેમ પૂરો ભરાયો નહોતો, અને જે લોકોને પિયત આપણે કરાવીએ છીએ એમને સરકાર પાણી આપે જ છે. હાલ આજે જ આકસ્મિક મુલાકાત લેવાનો જ્યારે વારો આવ્યો ત્યારે ખબર પડી કે 33% જથ્થો છે, તો આવતો ઉનાળો તો 100% આપણા સૌ માટે કપરો સાબિત થશે. ભગવાનને પ્રાર્થના કરીએ કે આપણને ચોમાસું સમયસર મળે અને આ ડેમ નવેસરથી ભરાય, અને પાણીનો જે વધારે પડતો નહેર દ્વારા જે ઉપયોગ થઈ રહ્યો છે એના ઉપર અધિકારીઓ ચોક્કસપણે થોડું નિયંત્રણ લાવે અને જરૂરી ખેડૂતોને જ પાણી આપે એવી પણ હું સરકાર સમક્ષ વિનંતી કરીશ. અને એક વસ્તુ ચોક્કસ છે કે આ ડેમ એ આજુબાજુના 50 કિલોમીટરના એરિયાને ખૂબ ફાયદાકારક છે, ત્યારે આના તળ ઊંચા રહે એ જ આપણા સૌની હિત માટે છે. એટલે આપણે તો હાલ તો આજે તો ભગવાનને જ પ્રાર્થના કરવાની રહેશે કે આપણને ચોમાસું સમયસર મળે અને સારું મળે જેનાથી આ ડેમ ભરાઈ જાય. તો આ હતા ગુજરાત વેરહાઉસિંગ બોર્ડના ચેરમેન મગનલાલ માળી, જેવો સ્પષ્ટ જણાવી રહ્યા છે કે દાંતીવાડા ડેમમાં માત્ર ને માત્ર 33% જેટલું પાણી છે, એટલે આગામી સમયમાં જો મેઘરાજા મહેરબાન ન થાય તો ઉનાળો આકરો સાબિત થાય એવું સ્પષ્ટપણે હાલ તો દેખાઈ રહ્યું છે. પ્રવીણ પરમારની સાથે હું મહેશ ચૌધરી, દાંતીવાડા.